सूरत जिल्लाना पंचायतनी नानी नरोली बैठक परथी कोंग्रेसना उम्मेदवार ईद्रीश पटेले पोताना समर्थकों साथे उम्मेदवारी फॉर्म रजू कर्यु छे। ज्यारे बीजी तरफ सूरत जिल्लानी पिपोदरा बैठक परथी भाजपना उम्मेदवार नयनाबेन वसावाए तेमना समर्थकों साथे मांगरोळ तालुका पंचायत कचेरी खाते उम्मेदवारी करी छे। आ उपरांत जिल्ला पंचायतनी नानी नरोली बैठक परथी भाजपना उम्मेदवार अफजल खान पठाणे मांगरोळ तालुका पंचायत कचेरी खाते पोताना समर्थकों साथे उम्मेदवारी फॉर्म भर्यु हतुं। आज रोज मांगरोळ तालुका पंचायत खाते मैं 23 नानी नरोली उपर थी भारतीय जनता पार्टी ना उम्मेदवार तरीके आज उम्मेदवारी नोंधावेल छे। मारी साथे मारी जिल्ला पंचायत में आता पांचे पांच तालुका पंचायत ना उम्मेदवारों पण साथे साथे उम्मेदवारी करेल छे। भारतीय जनता पार्टीए मारी उपर जे भरोसो अने विश्वास राख्यो छे ए भरोसा अने विश्वास ने हूँ कायम माटे सार्थक करी बतावीश। અને આ વિસ્તારનું જેવી રીતના મેં મારા વિસ્તારની અંદર કોસંબાઈ વિસ્તાર પહેલાં હતો, પછી પીપોદરા જિલ્લા પંચાયત વિસ્તાર મારા અંદરમાં આવ્યો અને એ વિસ્તારમાં જે મેં કામગીરી કરી છે એવી જ કામગીરી હું આ નાની નરોલી 23 જિલ્લા પંચાયત વિસ્તારમાં પણ કરીને બતાવીશ। અને ભારતીય જનતા પાર્ટીએ એક મુસ્લિમ આગેવાન તરીકે મને જ્યારે નાની નરોલી જિલ્લા પંચાયતની ટિકિટ ફાળવી છે એ મારા માટે મારા સમાજ માટે બહુ જ મહત્વપૂર્ણ બાબત છે કે જ્યાં મુસ્લિમોના મતો 28,000 થી 30,000 મતદારોની અંદર ખાલી 6 થી 7 હજાર મતદારો હોવા છતાં મારી પસંદગી કરેલ છે તો હું ભારતીય જનતા પાર્ટીનો પણ ઋણી છું અને ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર મૂકેલા વિશ્વાસને હું કોઈ પણ સંજોગોમાં સાર્થક કરી બતાવીશ। જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ મેં 23 નાની નરોલી જિલ્લા પંચાયત પર મારી ઉમેદવારી કરી છે। આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનો છેલ્લા 25 વર્ષથી હું કાર્યકર છું, તેથી મારી પાર્ટીમાંથી મેં ઉમેદવારી કરી છે। મેં આજે અમારા પ્રમુખ શ્રી આનંદભાઈ ચૌધરીની શુભકામના લઈને મારી ઉમેદવારી કરી છે અને મને મારા વિસ્તારની જનતા આજે મારી સાથે છે। ખૂબ જ બહોળી સંખ્યામાં ટેકેદારો આવ્યા છે પણ કોવિડને લઈને અમારે થોડા ટેકેદારો અહીં અંદર લઈને આવ્યા છે, બીજા ટેકેદારો અમારા બહાર છે। મને મારા વિસ્તારની નાની નરોલી જે મત વિસ્તાર છે એની અંદર 5-5 તાલુકા પંચાયત સાથે હું જીતીશ એવો મને આશા છે અને ખૂબ જ સારી રીતના મારા કાર્યકરો મને સપોર્ટ કરી રહ્યા છે। મને જ્યારે 23 નાની નરોલી જિલ્લા પંચાયત સામાન્ય સીટ આવી તો મને લોકોએ ઉમેદવારી કરવા કહ્યું, પછી મેં મારા વિસ્તારની જનતાનો સંપર્ક કર્યો કે ભાઈ આ સીટ સામાન્ય ઘણા વર્ષો પછી આવી છે અને હું 25 વર્ષથી કાર્યકર છું તો મારે આમાં ઉમેદવારી કરવી કે કેમ। મને દરેક સમાજમાંથી અમારા લઘુમતી સમાજ, આદિવાસી સમાજ, ઉજળિયાત સમાજ, સામાન્ય સમાજ, દરેક સમાજમાંથી મને બહોળો પ્રતિસાદ મળ્યો અને મારી પ્રજાના ટેકાના ભોગે મેં મારી ઉમેદવારી કરી છે। સો અસ્તુ, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। રોજ માંગરોળ તાલુકામાં 28 પીપોદરા જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નયનાબેન કાનાભાઈ વસાવાનું ભારતીય જનતા પાર્ટીએ નામ ડિક્લેર કર્યું છે ત્યારે આજે પીપોદરા જિલ્લા પંચાયત અને એની સમાવિષ્ટ 5 તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે રહીને નયનાબેન જિલ્લા પંચાયતના ઉમેદવાર છે પીપોદરાના અને એની સાથે તાલુકા પંચાયત પીપોદરા, પાલોદ, મોટા બોરસરા, લીમોદરા અને હથોડા તાલુકા પંચાયત સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સૌ સાથે રહીને કાર્યકરો અને શુભેચ્છકોની હાજરીમાં આજરોજ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરીએ છીએ। તો સૌ સમર્થકો અને શુભેચ્છકોનો પણ આ તકે અમે આભાર માનીએ છીએ અને સૌ સાથે રહીને અમારા લોકપ્રિય ઉમેદવાર નયનાબેન કાનાભાઈ વસાવાને જંગ બહુમતીથી જીતાડવા માટે સૌ શુભેચ્છકો અને કાર્યકર્તા મિત્રો થનગની રહ્યા છે ત્યારે આગામી 2 માર્ચના રોજ ભારતીય જનતા પાર્ટીનો પીપોદરા જિલ્લા પંચાયતમાં ભવ્ય વિજય થશે એવી આશા સાથે અમે સૌ અહીં ફોર્મ ભરીએ છીએ।